હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારા માટે લઈને આવી છું એક નવી જ સ્ટાઇલથી બનતું ભીંડા બટાકાનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જ્યારે પણ તમને ભરેલું શાક ખાવાનું મન થયું હોય અને તમારી પાસે શાકને ભરવાનો સમય ના હોય ત્યારે તમે આ રીતથી ભરેલા ભીંડા બટાકાનું શાક તેમજ આ મેથડથી તમે કોઈ પણ બીજા ભરેલા શાક ઇઝીલી બનાવી શકો છો. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર તો જરૂરથી કરજો. અને જો કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર હજુ સુધી તમે નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં એક બેલ બટન હશે તેને પણ પ્રેસ કરી દો જેથી કરી નવી 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 રેસીપીઓની જાણકારી તમને ઘરે બેઠા મળતી રહેશે. મસાલા ભીંડી બનાવવા માટે આપણે અહીંયા લઈશું, મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે, 2 નંગ બટાકા અને 2 નંગ મરચાં લીધેલા છે. ત્યારબાદ હવે આપણે નેપકિન લઈ અને આવી રીતે બધા જ ભીંડાને ક્લીન કરી લઈશું. જ્યારે પણ ભીંડાનું શાક બનાવતા હોઈએ ત્યારે આપણે ભીંડાને આવી રીતે ક્લીન કરી અને ત્યારબાદ જ તેનો યુઝ કરવાનો. સેમ એવી રીતે મેં બધા જ ભીંડાને ક્લીન કરી લીધા છે. હવે આપણે ભીંડાને આવી રીતે લાંબા લાંબા કટકા કરવાના છે. તમે જોઈ શકો છો આવી રીતે એક ભીંડાના 4-4 લાંબા લાંબા ટુકડા કરી લેવાના. સેમ આવી જ રીતે આપણે બધા જ ભીંડાના ટુકડા કરી લઈશું. તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે કરવાના. તો તમે જોઈ શકો છો એવી રીતે મેં બધા જ ભીંડાના સેમ આવી રીતના ટુકડા કરી લીધા છે. ત્યારબાદ જેવા આપણે ભીંડાના કર્યા છે સેમ એવા જ આપણે મરચાં અને બટાકાના પણ લાંબા લાંબા ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતના ભીંડા, બટાકા અને મરચાંના ટુકડા કરી લેવાના. ત્યારબાદ હવે આપણે એક પેન લઈશું અને પેનમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. તમારે જેટલું પણ શાક ભરવા માટેનો મસાલો તૈયાર કરવો હોય એ પ્રમાણે એડ કરી શકાય. ત્યારબાદ હવે 1 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને ત્યારબાદ 1/2 ચમચી જેટલા તલ એડ કરીશું. ભરેલા શાકમાં એકલો ચણાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય. મેં અહીંયા સિંગદાણા અને તલ પણ એડ કર્યા છે જે બિલકુલ ઓપ્શનલ છે. હવે ત્રણેય સામગ્રીઓને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય અને સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. કોઈ પણ ભરેલું શાક બનાવીએ ત્યારે તેમાં આવી રીતે લોટ શેકીને એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને સાઈડ પર મૂકી દઈશું. હવે શાકના વઘાર માટે આપણે તેલ ગરમ મૂકીશું. મેં અહીંયા 2-2.5 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 લાલ સૂકું મરચું અને 1 તમાલપત્રનું પાન એડ કરીશું અને 1/2 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અને તેનો સરસ મજાનો આપણે વઘાર તૈયાર થવા દઈશું. તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ તેમાં આપણે સમારેલા મરચાં એડ કરી દઈશું. બિલકુલ આ જ રીતે આપણે મરચાંને પણ તળાવવા દેવાના છે. ભરેલા શાકમાં તેલ અને મસાલા વધારે જ જોઈએ છે તો આપણે થોડા વધારે એડ કરીશું. ત્યારબાદ તેમાં લાંબા લાંબા ટુકડા કરેલા બટાકા એડ કરી દઈશું. આપણે બટાકા અને ભીંડા એકી જોડે એડ નથી કરવાના કારણ કે બટાકાને કૂક થતાં વધારે સમય લાગશે. હવે આપણે બટાકાને ગેસની મીડિયમ ફ્લેમ પર પેનનું ઢાંકણ બંધ કરી અને કૂક થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણા બટાકા ઓલમોસ્ટ સરસ રીતે કૂક થઈ ગયા છે. બટાકા ઓલમોસ્ટ કૂક થઈ જાય 80% જેટલા ત્યારબાદ હવે આપણે તેમાં ભીંડા એડ કરી દઈશું. તેને પણ સરસ રીતે તેલમાં આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ શાકમાં હવે મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર,
અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ત્યારબાદ અડધી ચમચી જેટલી રેડીમેડ લસણની ચટણી એડ કરીશું. જો તમારી પાસે એકલું લસણ હોય ખાંડેલું તો એ પણ એડ કરી શકાય. મેં અહીંયા લસણની ચટણી એડ કરી છે. હવે આપણે બધા જ મસાલાઓને શાકમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તેને મિક્સ કરવાથી તે સરસ રીતે બધા જ ભીંડા અને બટાકામાં મિક્સ થઈ જશે. ત્યારબાદ ફરી તેનું ઢાંકણ બંધ કરી અને તેને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો, તમે ચેક કરી લેવાનું કે ભીંડા પણ બરાબર રીતે કૂક થઈ ગયા છે. ભીંડા પણ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં, જો તમારે બટાકા ભીંડાનું મસાલા શાક બનાવવું હોય તો અત્યારે તૈયાર થઈ ગયું છે. પરંતુ જો તમારે સેમ જે ભરેલા શાકનો ટેસ્ટ જોઈતો હોય તો જ આગળની પ્રોસેસ કરવાની. આગળની પ્રોસેસમાં આપણે શેકેલો લોટ, શિંગદાણાનો ભૂકો અને તલ જે લીધા છે તેને એડ કરી દઈશું અને તેને પણ શાકમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ આ જ રીતે તેને મિક્સ કરતા જવાનું. આ પ્રોસીજર જો તમારે ભરેલું શાક બનાવવું હોય અને તમારી પાસે સમય ના હોય તો એવી રીતે લોટ અને જે પણ સામગ્રીઓ તમારે ભરેલા શાકમાં એડ કરવી હોય તેને શેકી અને એવી રીતે એડ કરી શકાય. પરંતુ જો તમારે સિમ્પલ શાક બનાવવું હોય તો આ પ્રોસીજર કરવાની પણ કોઈ જરૂર નથી. લોટ એડ કર્યા બાદ હવે આપણે તેને 2 મિનિટ સુધી ફરી ઢાંકીને મૂકી દઈશું, જેથી કરી અને લોટ બરાબર રીતે ચડી જશે અને શાકમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું ભરેલા મસાલા ભીંડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોતા જ મોઢામાં પાણી આવી ગયા અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને તમને ઘરે બેઠા આવી નવી નવી સબ્જીઓ અને બીજી બધી જ રેસીપીઓની જાણકારી મળતી રહેશે. આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક